યાત્રાધામ દ્વારકામાં સફાઈ સ્વચ્છતા મુદ્દે આજે નગરપાલિકા સાથે સ્કૂલની 150 જેટલી વિદ્યાર્થીનીઓ જોડાઈને દ્વારકામાં સ્વચ્છતા મુદ્દે રેલી કાઢી લોકોને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. યાત્રા દ્વારકા આમ તો પવિત્ર ભૂમિ ગણાય છે. અહીં લાખી શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના દર્શને આવતા હોય છે. ત્યારે અવારનવાર દ્વારકા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા મુદ્દે જાગૃતિના પ્રયાસો હાથ ધરાતા હોય છે, જેમાં આજે દ્વારકાના સ્કૂલની 150 જેટલી વિદ્યાર્થીનીઓએ રેલી કાઢી સ્વચ્છતા રાખવા લોકોને અપીલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દ્વારકામાં સતત લોકો ગંદકી ફેલાવતા હોય, જ્યાં ત્યાં કચરો ફેંકતા હોય છે, પણ માવાની પિચકારીઓ જાહેર માર્ગો અને દિવાલો પર મારતા હોય છે, ત્યારે બહારથી આવતા યાત્રાળુઓને સ્વચ્છતા બાબતે એક ખરાબ અસરો લઈને જતા હોય છે, ત્યારે લોકોમાં જાગૃતિ આવે એવા સતત પ્રયત્નો કરતી નગરપાલિકા દ્વારા આજે સ્કૂલની વિદ્યાર્થીઓની સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ રેલી મુખ્ય માર્ગો પર નીકળી દ્વારકાધીશ મંદિર પહોંચી હતી અને વેપારીઓ સાથે જાહેર જનતા સ્વચ્છતા જાળવવા અપીલ કરાઈ હતી. આ રેલીમાં દ્વારકા નગરપાલિકા ચીફ ઓફિસર સહિત સફાઈ કર્મચારીઓ પણ જોડાયા હતા અને સૂત્રોચ્ચાર સાથે લોકોને સ્વચ્છતા મુદ્દે જાગૃત થવા અપીલ કરી હતી. મુકેશ મોકરિયા, ZS TV દ્વારકા. સવારના 7:30 વાગ્યાથી પીવીએમ બસ સ્ટેશનમાંથી રેલી કાઢી અને આ સ્વચ્છતા રેલીમાં 150 થી 200 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો અને તેમાં બીબીજીના કાર્યકરો પણ અમારી સાથે જોડાયા હતા. નગરપાલિકા તો તેનું કામ કરે છે, અમારો ઉદ્દેશ આખો દેશ સ્વચ્છ બને એવો છે. અમે આ ભાવિ પેઢી છીએ તો એની બધાને એ અવાજ પહોંચે કે અમે સ્વચ્છતા જાળવી શકીએ અને બીજાને કહી શકીએ કે તમે પણ સ્વચ્છતા જાળવો. કેટલાક આ રેલી કાઢવા પછી પણ કેટલાક એવા અમને અફસોસ છે કે કેટલાક વેપારીઓ કે જે માણસો સમજતા નથી તેમના માટે પડકાર છીએ અમે કે તમે સમજો અને સ્વચ્છતાનું ધ્યાન રાખો તથા દ્વારકાને સ્વચ્છ બનાવો. ખાસ કરીને દ્વારકામાં કેટલાક મેઇન વિસ્તારમાંથી અમે ફરીને આવ્યા છીએ અને અમારો ઉદ્દેશ છે કે દ્વારકા સ્વચ્છ બને. Thank you.